ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી, જેથી આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરિણામમાં મેદાન માર્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો આજ રોજ 9 મેએ પરિણામ જાહેર થયો છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થી અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ પરિણામમાં મેદાન માર્યું છે. શાળાનો 100% પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના ટ્રસ્ટી વિજયભાઈ બાળધાના માર્ગદર્શન અને આચાર્ય અને શિક્ષકોની અથાંગ મહેનતથી શાળાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કર્યું છે. મારું નામ છે સમર્થ ગજ્જર. હું શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારું રિઝલ્ટ આવ્યું છે 83% સાથે. વર્ષ દરમિયાન ઘણી સારી મહેનત રહી છે. જેમ સ્કૂલમાં એક્ઝામ વીકલી ટેસ્ટ લેવાય છે, કે મોડલ ટેસ્ટ છે, રાઉન્ડ ટેસ્ટ છે, પ્રિલિમિનરી છે, જેમ એક્ઝામ લેવાતી ગઈ છે તેમ અભ્યાસ કરતો ગયો છું. અને જેમ બોર્ડની એક્ઝામ આવી પાસે આવી છે તેમ બધા પેપરનું એકવાર રિવિઝન કર્યું છે. સ્કૂલ તરફથી ઘણો સારો સપોર્ટ રહ્યો છે. દરેક વિષય શિક્ષક તરફથી ઘણી સારી મહેનત કરવામાં આવી હતી. ક્યારે પણ તમને ફોન કરીએ છીએ તો બધા જ ક્વેશ્ચનનો આન્સર મેળવી શકાય છે. મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ રહ્યો? મમ્મી પપ્પાનો પણ સારો સપોર્ટ રહ્યો છે અભ્યાસ બાબતે. આગળ શું બનવા માંગો છો? આગળ કમ્પ્યુટર એન્ડ સાયન્સ લેવાનું છે, જેમાં ઊંચી પ્રગતિ કરવા માગું છું. મારું નામ ક્રિસ પટેલ સુમનભાઈ છે. હું શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારો 73% એન્ડ 73% આવ્યો છે. સ્કૂલ તરફથી અમને બહુ બધો સપોર્ટ મળ્યો છે. જેમ કે દર વર્ષે સ્કૂલમાં છે ને બહુ બધી વીકલી ટેસ્ટો, દરેક પ્રકારની પ્રિલિમિનરી ને બધું ટેસ્ટો લેવાય છે. તેના કારણે અમને બહુ બધી મહેનત કરવામાં સફળ મળી છે. મારા પપ્પા ડાયમંડમાં કામ કરે છે અને મમ્મી પપ્પા તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. એ મને વાંચવામાં ખૂબ પ્રોત્સાહિત કરતા હતા. આગળ મારે BCA લેવું છે અને તેમાં એ ફિલ્ડમાં મારે આગળ વધવું છે. મારું નામ વિજય પટેલ છે. શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું. આજનું અમારું રિઝલ્ટ જે છે એકદમ રોકિંગ છે. અત્યાર સુધીની અમારી શાળાનું જે રિઝલ્ટ આવે છે તેમાં પણ આ વર્ષે વધારો કરેલો છે. અમારી શાળાના વર્ષ 2023-24માં 25 વર્ષ પૂર્ણ થયા અને સિલ્વર જ્યુબિલી આખું વર્ષ અમે સેલિબ્રેટ કર્યું વિદ્યાર્થીઓ સાથે. અને આ સિલ્વર જ્યુબિલીનું વર્ષ વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ આપીને અમારી શાળાને પણ ખૂબ સારું ગૌરવ અપાવેલું છે. ગયા વર્ષે અમારે કોમર્સ વિભાગનું રિઝલ્ટ 82% હતું. આ વર્ષે અમારી શાળાના વિદ્યાર્થીઓએ 100% રિઝલ્ટ લાવેલું છે. જે વિદ્યાર્થીઓ, જોકે અમારી શાળાનું 100% રિઝલ્ટ છે, છતાં પણ કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ ઓછું હોય તો એ વિદ્યાર્થીઓ મિત્રોને માત્ર એટલો જ મારે સંદેશ આપવાનો કે જે કંઈ આપણી નાની મોટી ત્રુટિ રહી ગયેલી છે એમાં આપણે થોડો ઘણો સુધારો કરવાનો, મહેનત કરવાનું, જરૂર જણાય ત્યાં આપણા શિક્ષકોનો, પ્રિન્સિપાલશ્રીનો અને પોતાના વાલીગણનો પણ સલાહ લઈને એ સલાહ મુજબ આપણે આગળ વધવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.